નમસ્કાર, પોલ ખોલ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, પોલ ખોલમાં આપણે દર સપ્તાહે જુદા જુદા વિષયો પર વાત કરતા હોય છે અને તંત્રની પોલ ખોલતા હોઈએ છે. આજના વિષયની જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર આરોગ્યને સુધારવા પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. અમદાવાદમાં જે પ્રમાણે 1200 બેડની સિવિલ હોસ્પિટલ તેમજ SVP હોસ્પિટલ બનાવવામાં આવી છે જેથી વધુમાં વધુ ગરીબ લોકો સ્વાસ્થ્ય સેવાનો લાભ લઈ શકે. પણ આ તો થઈ શહેરો અને મહાનગરની વાત. ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો અંતરિયાળ વિસ્તારોના લોકોના આરોગ્ય માટે સરકારે પેટા, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તૈયાર કર્યા છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્ય વિભાગ તે સેન્ટરોમાં MBBS ડોક્ટરોને પહોંચાડવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. આજે પણ રાજ્યમાં 1165 MBBS તબીબોની ઘટ છે, જેનું મુખ્ય કારણ સરકારી કોલેજોમાં MBBSનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને સરકાર બોન્ડ પર ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવા માટે મોકલતા હોય છે. પરંતુ બોન્ડ ભર્યા બાદ પણ તબીબો ગામડામાં સેવા આપવા માટે તૈયાર હોતા નથી. કયા કારણો છે કે જ્યારે તબીબો ગામડાઓમાં કામ કરવાનું પસંદ કરતા નથી અને સરકારે આ અંગે અત્યાર સુધીમાં શું કામગીરી કરી છે, આપણે જોઈશું પોલ ખોલના આ ખાસ અહેવાલમાં. ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને સારું આરોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર અનેક યોજનાઓ અમલમાં મૂકે છે. અનેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગામે ગામ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં 5000ની વસ્તીએ એક પેટા આરોગ્ય કેન્દ્ર છે. ટ્રાઇબલ વિસ્તારમાં 30000ની વસ્તીએ એક અને ટ્રાઇબલ સિવાય 40000ની વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ 1.5 લાખથી વધુની વસ્તીએ એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં રાજ્યમાં 9156 પેટા આરોગ્ય કેન્દ્ર, 1174 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ 364 સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચીને આરોગ્ય કેન્દ્ર તો બનાવે છે, પણ ત્યાં કામ કરે તેવા ડોક્ટરો પહોંચાડવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેવી ફરિયાદો ઉઠે છે. પ્રાથમિક તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર 1578 હાલમાં કાર્યરત છે, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક MBBS ડોક્ટર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 3 MBBS ડોક્ટરની જરૂર હોય છે. પણ ઘણા વર્ષોથી રાજ્યમાં MBBS ડોક્ટર સરકારી આરોગ્ય કેન્દ્રમાં કામ કરવામાં રસ ધરાવતા નથી. હાલમાં ગુજરાતમાં 1165 જેટલા MBBS ડોક્ટરોની જગ્યાઓ ખાલી છે. MBBS ડોક્ટરોને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરવું નથી તેવું મુખ્ય કારણ સામે આવ્યું છે. તે સિવાય રાજ્યના 135 તાલુકા આરોગ્ય નિરીક્ષક, 169 મેલેરિયા સુપરવાઇઝર, 1539 સ્ટાફ નર્સની જગ્યાઓ આજે પણ ખાલી છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ લોકો આરોગ્ય સેવાઓથી વંચિત રહે છે અને ન છૂટકે ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે તેમને જવું પડતું હોય છે. એક તરફ ગુજરાત રાજ્ય આરોગ્ય પાછળ સૌથી વધુ ખર્ચ કરે છે, ત્યારે ગુજરાતમાં ઘણા આદિવાસી જિલ્લાઓમાં સામૂહિક તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજે પણ MBBS ડોક્ટરો વિના જ ચાલી રહ્યા છે. સામાન્ય રીતે રાજ્ય સરકાર 3 વર્ષના બોન્ડ પર 11 માસના કરાર આધારિત તેમજ GPSC પાસ કરીને આવેલા તબીબોને સરકારી આરોગ્ય સેવાઓ માટે ગ્રામ્ય વિસ્તારોમાં મોકલતા હોય છે. પણ MBBS કરીને ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાં જવાને બદલે પોતાની ખાનગી હોસ્પિટલો શરૂ કરવામાં વધુ સરળતા માને છે. 3 વર્ષ પહેલાંની વાત કરીએ તો તે સમયે ગુજરાતમાં 3 વર્ષના બોન્ડ ભરીને ગ્રામ્ય વિસ્તારોમાં નોકરી પર હાજર ન થનારા MBBS તબીબોની સંખ્યા 168 છે. એક તરફ રાજ્ય સરકાર ગામડાના નાગરિકોને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધતા દર્શાવે છે, પણ બીજી બાજુ તબીબોની ઘટ પૂરી પાડવાની દિશામાં કોઈ જ પ્રયાસ થતા નથી. ગુજરાતમાં MBBS ડોક્ટરોની ઘટ. 1165 MBBS ડોક્ટરોની જગ્યા ખાલી. ગામડાઓમાં આજે પણ આરોગ્ય કેન્દ્ર તબીબો વિનાના. છ જિલ્લાઓમાં MBBS તબીબની ગેરહાજરી. બોન્ડ ભરીને MBBS તબીબો હાજર થતા નથી. તબીબોની જગ્યા ભરવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ.
રાજ્ય સરકારે MBBS ના વિદ્યાર્થીઓને રૂપિયા 5 લાખ અને PG ના વિદ્યાર્થીઓને રૂપિયા 10 લાખ ના બોન્ડ ભરવાનો નિયમ કર્યો છે, પરંતુ બોન્ડની નજીવી રકમને કારણે મોટાભાગના ડોક્ટર્સ 3 વર્ષની નોકરી કરવાને બદલે બોન્ડની રકમ ભરીને સરકારી તંત્રની કામગીરીથી મુક્તિ મેળવવાનું વધારે પસંદ કરે છે. આરોગ્ય વિભાગના જ એક અધિકારીના જણાવ્યા અનુસાર તબીબોની ખાલી જગ્યા ભરવા માટે સપ્તાહમાં એકવાર વોકિન ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે, જેમાં પસંદ થયેલા ઉમેદવારને તરત જ નિમણૂક પત્ર પણ આપી દેવાય છે. પણ તબીબો નિમણૂક સ્થળ જાણીને નોકરી પર હાજર જ થતા નથી, જેમાં ખાસ કરીને તબીબોને નોકરીની જગ્યા અંતરિયાળ ગામોમાં હોવાથી નોકરી પર આવવાનું ગમતું ન હોવાનું કારણ સામે આવ્યું છે. સરકારી કોલેજોમાંથી MBBS પાસ કરીને ઇન્ટર્નશીપ પૂરી કરનારા અને ગ્રામીણ વિસ્તારમાં તબીબ તરીકે 3 વર્ષ પ્રેક્ટિસ કરનારા બોન્ડ આપતા યુવાનો ખરેખર ગ્રામીણ વિસ્તારમાં તબીબી સેવા આપવા હાજર જ થતા નથી, જે મુદ્દે ગુજરાત વિધાનસભામાં પણ સવાલ પૂછાયો હતો. આ વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપી ફરજિયાત ગામડામાં મોકલવા બાબતે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આ મામલે યોગ્ય તપાસ કરીને કાયદાકીય જોગવાઈઓનો અભ્યાસ કરાશે. બોન્ડ ભરીને હાજર ન થનારા તબીબો સામે પગલાં પણ લેવામાં આવશે, જોકે આજ દિન સુધી આ અંગે કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી. મંતવ્ય ન્યૂઝે આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી સાથે વાતચીત કરી હતી, ત્યારે તેઓનું આ અંગે શું માનવું છે તે સાંભળીએ. સરકાર મોટા મોટા દાવા કરે, આરોગ્ય વિભાગના કરોડો રૂપિયાના દાવાની જાહેરાત, નાણાં ફાળવણી, પણ જમીની હકીકત ઉપર જોઈએ તો ગુજરાતના PSC અને CSEમાં મંજૂર થયેલી જગ્યામાંથી 50% કરતાં વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. 135 તાલુકામાં આરોગ્ય નિરીક્ષક નથી. મેલેરિયાનો સૌથી મોટા મોટો અત્યારે મચ્છરજન્ય રોગોમાં આપણે ભોગ બની રહ્યા હોય ગુજરાતમાં, ત્યારે મેલેરિયાને નાબૂદ કરવાની તે એક બાજુ, પણ મેલેરિયા સુપરવાઇઝર 335ની સામે 169 જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ગુજરાતમાં MBBS ડૉક્ટરો તૈયાર થાય પછી તેમને સરકારી કોલેજોમાં ત્યાં હોય તો કે ગાર્ન્ટેડમાં ત્યાં હોય તેમને બોન્ડ હોય, પણ એ બોન્ડની રકમ ભરીને મોટાભાગના ડૉક્ટરો ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવા માટે જતા નથી અથવા તો સરકાર તેમને છૂટછાટ આપી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં સરકારી હોસ્પિટલ PSC CSEમાં વર્ગ 3-4ના કર્મચારીઓનું આઉટસોર્સિંગ, એટલે કે પેરામેડિકલ સ્ટાફ મોટાભાગે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના નામે, જે કર્મચારીઓને આરોગ્ય સેવા પૂરી પાડવાની એમનું જ આર્થિક શોષણ થતું હોય તો તે કઈ રીતે અન્ય લોકોની સેવામાં પોતાનો ટાઈમ સમય ફાળવી શકે. રાજ્યમાં 7 જિલ્લા એવા છે કે જ્યાં એક પણ MBBS ડૉક્ટર નથી. આ ઘણી જ ગંભીર અને ચિંતાનો વિષય છે, છતાં આપણે એમ કહીએ કે વાઇબ્રન્ટ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત ને ગતિશીલ ગુજરાત. એક તરફ રાજ્ય સરકાર આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં દેશમાં 3જો ક્રમ ધરાવે છે, ત્યારે ગુજરાત સરકાર માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ગામડાઓમાં મોટા ભાગે આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા તબીબો નોકરી પર જ હાજર ન થતા હોય ત્યારે આવનાર દિવસોમાં આરોગ્યને લગતી સેવાઓ માટે સામાન્ય લોકોને ન છૂટકે ખાનગી હોસ્પિટલોમાં જવું પડે તો નવાય નહીં. મોટાભાગના MBBS તબીબો ગામડાઓમાં જવાના બદલે 3-10 લાખ ભરીને ગામડાઓમાં સેવાઓ ન આપીને પોતાના ખાનગી દવાખાનાઓ ખોલી લેવાનું પસંદ કરતા હોય છે, જેના લીધે સામાન્ય લોકો જેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે સક્ષમ ન હોય તેવા સંજોગોમાં દર્દીની મુશ્કેલીઓ વધી શકે છે. પીડિયાટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ, જનરલ સર્જન અથવા ફિઝિશિયન, એનેસ્થેટિસ્ટની જગ્યાઓ પણ 90% ખાલી હોવાનું સામે આવ્યું છે. આવા સંજોગોમાં વહેલી તકે રાજ્ય સરકાર બોન્ડ ભર્યા બાદ જે તબીબો હાજર ન થાય તેવા તબીબો સામે કડક પગલાં ભરે તે પણ જરૂરી બની ગયું છે. દર્શક મિત્રો, આ સમગ્ર સ્થિતિની જો વાત કરવામાં આવે તો સ્પષ્ટ કહી શકાય કે દીવા તળે અંધારું છે. આગળ પણ આપણે આ વિષય પર વાત કરીશું આ બ્રેક બાદ. દર્શક મિત્રો, આપણે બ્રેક પહેલાં ખાસ જોયું કે ડૉક્ટરોની જો વાત કરવામાં આવે, જ્યારે તેઓ ડૉક્ટર બની જાય છે જ્યારે સૌથી પહેલું કર્તવ્ય છે તે સેવા કરવાની. નિયમ પણ એવો છે કે ગ્રામીણ વિસ્તારમાં કેટલાક વર્ષ સુધી ફરજ બજાવવાની, પરંતુ તેઓ બજાવતા નથી. ત્યારે સવાલ એ છે કે હવે જ્યારે એવા કેટલાક કે જે અત્યારે MBBSનું ભણી રહ્યા છે તેઓ આગળ જતા શું આ સેવા બજાવશે ખરા, અને આ જ બાબતને લઈને મંતવ્ય ન્યૂઝે અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સીધી જ વાત કરી અને તેઓ પોતાનો MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શું ગ્રામ્ય વિસ્તારોમાં જઈને સેવા બજાવશે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જુઓ આ ખાસ અહેવાલ.
ગુજરાતમાં એમબીબીએસ ડોક્ટરોની જે રીતે ઘટ સામે આવી રહી છે, ગુજરાતમાં અત્યારની વાત કરીએ 1165 જેટલા એમબીબીએસ ડોક્ટરોની હાલમાં પણ સરકારી હોસ્પિટલોમાં અને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ઘટ જોવા મળી રહી છે. આપણી સાથે કેટલાક એમબીબીએસના સ્ટુડન્ટ જોડાયા છે, તેમની સાથે ખાસ વાત કરીશું અને તેઓ એમબીબીએસ પૂરું કર્યા પછી કયા શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવાનું પસંદ કરશે તે બાબતે વાત કરીશું. આપનું શુભ નામ અને આપ અત્યારે હાલમાં એમબીબીએસમાં કયા વર્ષમાં અભ્યાસ કરો છો અને એમબીબીએસ પૂરું કર્યા પછી કયા શહેરમાં કેમ કામ કરવાનું વધારે પસંદ કરશો? હલો, મારું નામ ડૉક્ટર કવન પરીખ છે. હું મૂળ વતની અમદાવાદનો જ છું. મેં અત્યારે મારું એમબીબીએસના 5.5 વર્ષ પૂરા કર્યા છે, જેમાં 1 વર્ષ ઇન્ટર્નશીપ પણ હોય છે. એ પછી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની મેં પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી ચૂક્યો છું, એટલે હવે મને એમબીબીએસની ડિગ્રી મળી ચૂકી છે અને હું આગળ હવે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અભ્યાસ શરૂ કરવાનો છું. એ કર્યા પછી મારું મૂળ વતન અમદાવાદનું જ છે, એટલે હું અમદાવાદમાં પ્રેક્ટિસ કરવા માગીશ. જે રીતે વાત કરીએ ગવર્મેન્ટ બોન્ડ ઉપર અલગ અલગ શહેરોમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં મોકલતી હોય છે, મોટાભાગના લોકોને ગ્રામ્ય વિસ્તારમાં રહેવાનું પસંદ નથી હોતું, એના પાછળના શું કારણો લાગી શકે છે? એક કારણ સૌથી મોટું મને એ લાગે છે કે જે લોકો પહેલેથી જ શહેરમાં મોટા થયા હોય અથવા જે લોકોએ ગામડામાં બહુ સમય પસાર નથી કર્યો, આપણે જાણીએ છીએ કે ગ્રામીણ વિસ્તારોમાં એજ્યુકેશન પ્રાઇમરી કે સેકન્ડરી લેવલ પછી બહુ હોતું નથી, એટલે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે, અમારી સાથે પણ અમારા એવા મિત્રો હોય છે, જેમણે 8મા સુધી 10મા સુધી એમના પોતાના ગામમાં અભ્યાસ કર્યો હોય, પછી આગળ ભણવા માટે એમને સાયન્સ સ્ટ્રીમ લેવી હોય, બાયોલોજી લેવું હોય, એટલે એ લોકોને શહેરના વિસ્તારમાં આવવું પડે, સારી સ્કૂલ સારા ટ્યુશનમાં જોઈન થવું પડે, અને પછી અહીંયા એક શહેરનો માહોલ જોવે, શહેરના માહોલમાં એ લોકો હળીમળી જાય, એટલે પછી ફરી એ જે ગામડાની એક સાદાઈવાળું જિંદગી છે કે જેમાં બહુ ફેસિલિટીઝ નથી હોતી, જેમાં બહુ આગળ સ્કોપ નથી હોતા ડેવલપમેન્ટના, એ કારણોસર ઘણા લોકો પછી પાછા જવાનું પ્રિફર નથી કરતા હોતા એવું મને લાગી રહ્યું છે. ગવર્મેન્ટની વાત કરીએ, અમુક ડૉક્ટર એવું હોય છે કે જે લોકો 5 લાખ કે 10 લાખ બોન્ડ ભર્યા પછી પણ જે લોકોને રૂરલમાં પોસ્ટિંગ આપી હોય તો નથી જતા, એના પાછળના શું કારણ હોઈ શકે? બેઝિકલી અમદાવાદ શહેર કે ગુજરાતના શહેરો જ કેમ? એમ બોન્ડમાં એવું છે કે બોન્ડની રકમ, જેમ તમે કહ્યું એમ કે 5 કે 10 લાખ રૂપિયા આપણે ગુજરાતમાં હોય છે, એ ઘણા બધા ડૉક્ટર્સના ફેમિલી બેકગ્રાઉન્ડના લીધે અથવા તો ઈવન પોતાની પણ ઇન્કમના લીધે એ લોકોને પોસાતું હોય છે, તો એ લોકો આપી દેવાનું પ્રિફર કરે છે. અને એની સામે એક બીજું રીઝન એ છે કે એમબીબીએસ પછી આપણે ગુજરાતની વાત કરીએ તો 3 વર્ષનો બોન્ડ છે. હવે એ 3 વર્ષનો બોન્ડ ઓલરેડી એમબીબીએસની જર્ની, ડૉક્ટરની જર્ની હવે એવું થઈ ગયું છે કે આગળ જતાં એમડી કમ્પલસરી થઈ ગયું છે, હવે લોકો ડીએમ પણ કરતા હોય છે આગળ, એટલે ઓલરેડી 8-10 વર્ષની તો જર્ની છે જ, હવે આમાં પણ બીજા 3 વર્ષ બોન્ડના ઉમેરવા એ કોઈપણ વ્યક્તિ માટે એક વિચાર કરવાવાળી બાબત બની જતી હોય છે. અને કોઈપણ માણસ એવું વિચારે કે હું 3 વર્ષ હું ગામડામાં રહીને સેવા કરું, એકલામાં મારું આગળ પોસ્ટ ગ્રેજ્યુએશનનું મારે ડિગ્રીનું ભણવાનું થઈ જાય અને મારી પાસે એક એડિશનલ ડિગ્રી બી આવી જાય, તો લોકો એટલે પૈસાના પ્રેફરન્સમાં એ વસ્તુ એ લોકો પ્રિફર કરતા હશે એવું મને લાગે છે. વધુ એક એમબીબીએસના સ્ટુડન્ટ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું અને તેમનું શું ઓપિનિયન છે એમબીબીએસ પૂરું કર્યા પછી કયું શહેર કે પછી કયું ગામ અને કેમ? હલો, હું ડૉક્ટર યશ શાહ છું. કવનની જેમ હું બી એક પોસ્ટ ઇન્ટર્ન છું, એટલે મારી ઇન્ટર્નશીપ હમણાં પતી છે. તો બેઝિકલી મારા મમ્મી પપ્પા બંને ગોધરામાં ડૉક્ટર છે, તો બી આગળ જઈને હું ગોધરામાં સેટલ થવાનું નહીં પ્રિફર કરું, એટલે નહીં હું ચૂઝ કરું. એના મૂળ 2-3 કારણો છે. પહેલું કારણ એક તો એ છે કે હું આગળ જઈને અભ્યાસ કરીશ તો માસ્ટર્સ કર્યા પછી સુપર સ્પેશિયાલિટી કરીશ. હવે ગોધરામાં તમે સુપર સ્પેશિયાલિસ્ટ થઈને ના બેસી શકો, કારણ કે ત્યાં એવું પેશન્ટ લોડ ના આવે અને એ સેટઅપ કરો તમે તો પૈસા બહુ જાય અને પછી એનું વળતર તમને ત્યાં ના મળે. એટલે ગોધરામાં એક વસ્તુ સેટલ થવાનું ના એક કારણ એ છે. બીજું કારણ કે ત્યાં ભણતર, એટલે ફેમિલી લાઈફ જે છે, મને પર્સનલી નાના શહેરનો એક એડવાન્ટેજ હોય છે કે ભાઈ તમે બધા લોકો સાથે રહે, સાથે કામ કરે, બધા મળીજુળીને રહે, મતલબ બહુ સારું એન્વાયરમેન્ટ હોય છે શહેર કરતાં. બટ સામે ભણતર, પછી એન્ટરટેનમેન્ટના સોર્સિસ ઓછા હોય છે. એટલે એવું નથી કે અમદાવાદમાં જ સેટલ થઈશ, બટ બની શકે કે કોઈ મોટા ટાઉનમાં જ સેટલ થવું આગળ જઈને. બધું એક સ્ટુડન્ટ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ ખાસ વાત કરીશું અને તેમનું શું માનવું છે. તમે અત્યારે એમબીબીએસમાં અભ્યાસ કરી રહ્યા છો, એમબીબીએસ કરશો, કદાચ પીજી કરશો, પીજી કર્યા પછી કયું શહેર અથવા તો ગ્રામ્ય વિસ્તાર તમને વધુ પસંદ પડશે? હલો, મારું નામ ધૈર્ય ગાંધી છે. મેં હમણાં જ ઇન્ટર્નશીપ પૂરી કરી એઝ યશ અને કવન સેડ, અને આગળ જતાં હું પોતે પીડિયાટ્રિકમાં પીજી કરવા માગું છું. હવે વસ્તુ એમ છે કે સમય જતાં ડૉક્ટરોની માંગ
વધવાની છે, અને ખાસ કરીને પીડિયાટ્રિક માટે અને બીજી બધી લાઇનમાં. તો એમાં સિટીમાં રહેવું એટલા માટે વધારે સારું છે, બિકોઝ ત્યાં તમને ઓપોર્ચ્યુનિટીઝ મળી રહે, વત્તા એઝ યશ સેડ કે લાઈફ મળી રહે સારી વત્તા. પણ હા, એક રીતે વસ્તુ થઈ શકે કે તમે એટલે વારા પ્રમાણે દરેક ગ્રામ્ય વિસ્તારમાં જઈને પોતાની સુવિધા અથવા પોતાની એઝ અ ડૉક્ટર તરીકે ફરજ બજાવી શકો છો. આ સિવાય સિટીમાં રહેવાનું બીજું એક મુખ્ય કારણ એ જ છે કે ફેસિલિટીઝ, કે તમે જ્યારે પોતે ડૉક્ટર થઈ અને તમે એટલું અર્ન કરી શકો છો અને પોતાના ફેમિલીને આપી શકો છો, તો પછી વાય નોટ, એમ કેમ નહીં. જે રીતે વાત કરીએ, અમુક ડૉક્ટર એવા હોય છે કે જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં સર્વિસ આપવા કરતાં 5 લાખ કે 10 લાખ ભરીને એ પોતાની કામગીરી પર જવા ન જવાનું વધારે પસંદ કરતા હોય છે, કારણ કે લોકોને ગ્રામ્ય વિસ્તારમાં મોકલવામાં આવે છે. પંચમહાલ, દાહોદ છે, મહીસાગર જિલ્લા છે, છોટાઉદેપુર જિલ્લા છે, તો તેવા જિલ્લાઓમાં લોકો નથી જતા, ડૉક્ટરો સર્વિસ નથી આપતા, તેના કારણે ત્યાંના લોકોને આરોગ્ય સેવાઓ સારી નથી મળી શકતી. એ બાબતે આપનું શું માનવું છે? એકચ્યુઅલી એમાં તો આઈડિયલી કરવું જ જોઈએ એ વસ્તુ, કે 3 વર્ષ કે જે વર્ષ હોય તમે જઈ શકો છો ત્યાં. અને એવું બી નથી કે તમને ગવર્મેન્ટ ખાલી પૈસા માટે રાખતી હોય, તમને સામે પગાર બી મળતો જ હોય છે. તો આઈડિયલી તો જવું જ જોઈએ. હવે કોઈને પોસાય એવું હોય, એટલે પહેલાં રકમ ઓછી હતી જે હવે વધીને 10 લાખ થઈ, તો હા, હવે એક વસ્તુ છે કે એ અઘરું છે, કોઈને 10 લાખ છોડી દેવા એ ઘણું અઘરી વસ્તુ છે. પણ એ હવે થયું છે જ લાઈક છેલ્લા 5-6 વર્ષથી, જેના હવે લોકો MBBS એ સ્ટુડન્ટ્સ બહાર પડશે, તો હવે એ વસ્તુ સિનારીઓ કેટલો ચેન્જ થશે હવે ધીમે ધીમે ખબર પડશે. આપણી સાથે વધુ એક MBBSના સ્ટુડન્ટ જોડાયા છે, તેમની સાથે ખાસ વાત કરીશું. MBBS કર્યા પછી ઘણા બધા તબીબ એવું વિચારે છે કે હું, મારું શહેર હોય અમદાવાદ હોય તો અમદાવાદમાં કામ કરીશ. અમદાવાદ સિવાય કામ કરવામાં એ લોકોને રહેવાથી લઈને તમામ પ્રકારની ફેસિલિટીઝ નથી મળતી હોતી, એ પણ બેઝિક રીઝન હોય છે. તમારું શું માનવું છે? એટલે એવું નથી કે બીજા શહેરોમાં બી ફેસિલિટીઝ હોય છે, પણ કેવું હોય કે હવે હું અમદાવાદી છું, હું પહેલેથી અમદાવાદ રહું છું, તો મારા બધા કોન્ટેક્ટ જે છે એ અમદાવાદમાં હશે. મારે કંઈ બી નવું સેટઅપ કરવું હોય તો મારે અમદાવાદમાં ઇઝી પડે. બહાર મારે જવું હોય તો મારે નવા કોન્ટેક્ટ લેવા પડે, લોકો સાથે વાત કરવી પડે, વેઇટિંગ પીરિયડ બહુ વધી જાય. મારી જે પ્રેક્ટિસ અહીંયા 5 વર્ષમાં થઈ જાય, ત્યાં થતાં કદાચ 10 વર્ષ કે 15 વર્ષ અથવા નાય થાય, એવું પોસિબલ બને. એટલે એ વસ્તુ જઈને સેટલ કરો. જે રીતે વાત કરીએ કે ચલો અમદાવાદમાં જે રહેશે, પણ એ લોકો વડોદરા, સુરત, રાજકોટ જેવા મહાનગર કે મેગા સિટીઝમાં કામ કરવાનું પ્રિફર કરે છે, પણ એ લોકોને ગ્રામ્ય વિસ્તારથી જ પ્રોબ્લેમ્સ હોય છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં એ લોકોને બેઝિક સુવિધાઓ કદાચ નથી મળતી હોતી. તમે MBBS તરીકે પૂરું કર્યા પછી તમારું પ્રેફરન્સ પહેલાં શું રહેશે? મારું પ્રેફરન્સ અત્યારે તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું રહેશે, કારણ કે MBBS લેવલની નોલેજ મને લાગે છે કે ઇટ ઇઝ ઇનએડિક્વેટ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટે. તો અત્યારે તો મારો વિચાર પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનો છે ખાલી. પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી તમારું પહેલું પ્રેફરન્સ જે વાત કરી, સિટી કે રૂરલ, એ બાબતે શું રહેશે? મારું તો અમદાવાદ જ રહેશે, કારણ કે હું તો મોટો જ અમદાવાદમાં થયો છું પહેલાંથી, તો મારા માટે મેં કીધું એવી રીતે સેટઅપ કરવું ને બધી વસ્તુ અહીંયા જ ઇઝી રહેશે, બહાર જઈને પછી થોડુંક અઘરું પડશે. જે રીતે MBBSના ડૉક્ટરો જણાવી રહ્યા છે, વધુ એક MBBSના ડૉક્ટર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે ખાસ વાત કરીશું અને તેમનું શું ઓપિનિયન છે. MBBS પૂરું કર્યા પછી મોટાભાગના ડૉક્ટર એવું ઇચ્છતા હોય છે કે હું મારા શહેરમાં મારી ફેમિલી જ્યાં છે ત્યાં રહેવાનું પ્રેફરન્સ કરીશ. તમારું શું માનવું છે? Hello, I am Dr. Lakshmi Shankar and I have completed my MBBS this year only, and with my fellow colleagues I am also going to pursue my MD. But the thing is, as we are all grown up in metro cities or mega cities, we have completed our entire lives there, and as a doctor you have to give minimum 13 or 14 years in current scenario to complete your studies and to acquire the necessary qualifications. Now it takes about 15 years of your life, and if you change your city, then it is going to take again 7 or 8 years to settle down and to make enough contacts in that city. But that takes almost 1/3 of your life. So if you see from my point of view, I have already given that much time of my precious years in settling down. And if it is about rural or urban, if you see from a student's perspective, we have studied in tertiary centers where we have all the necessary diagnostic facilities and all that. Now if you put a student in a Panchmahal or districts like that where you don't have even a basic diagnostic facilities, at those centers even our qualifications will be wasted. So means we know what we want to do, and but if we do not have enough facilities, then ultimately those patients will be referred to a tertiary center. Majority of patients ultimately come to civil hospital from CHCs located in peripheral centers. So I think that along with post doctors in those areas, government should do an introspection and see what facilities are lacking, because of which civil is a tertiary center and every day we see lakhs of patients and many of them come from referred
centers which are government centers. So I think that apart from blaming students or saying that we don't want to settle down in rural areas, government should see that what are the reasons that students are preferring. It is not always that we need always luxury facilities, but as a doctor, as a job satisfaction also, you know, but you cannot do anything. So that is very depressing thing as a doctor. તો જે રીતે એમબીબીએસના સ્ટુડન્ટ્સ પોતે માની રહ્યા છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પીએચસી હોય, સીએચસી હોય, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય કે પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તમામ કેન્દ્રો ઉપર ડૉક્ટરોને ટ્રાન્સફર કરવામાં આવે પણ ત્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય છે અને તેના કારણે ખાસ કરીને જે એમબીબીએસ ડૉક્ટરો હોય છે તેઓ એમબીબીએસ પૂરું કર્યા પછી પોતાના શહેરમાં અથવા તો મહાનગરમાં કામ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. કેમેરા પર્સન મૃગેશ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. એમબીબીએસ પૂરું કરી મોસ્ટ ઓફ તો હું ભાવનગર જ અભ્યાસ કરવા કે પ્રેક્ટિસ કરવા માગુ છું. અને બીજું તો કે ત્યાં મારું નેટિવ છે અને ત્યાં તે હું અભણવા માગું છું, કારણ કે મારા પપ્પાની એવી ઈચ્છા છે કે બીજું તો કોઈ એવું નથી કે પૈસા કમાવો કે એ તો સાઈડની વાત છે, પણ એ કે ત્યાં રહીને ઘર પાસે રહીને સેવા કરવી તો વધુ સારું. કે જે રીતે ગવર્નમેન્ટ એમબીબીએસ પૂરું કરે પછી બોન્ડ એક ભરાવે છે અને પછી 5 વર્ષના અને પીજીમાં 10 વર્ષના બોન્ડ ભરાવે છે અને લોકો રૂરલ એરિયામાં મોટા ભાગે કરતા હોય છે, તો રૂરલ એરિયામાં કામ કરવું પસંદ આવશે કે કેમ? નહીં, 99% હું રૂરલ એરિયામાં કામ નહીં કરું. અને અર્બન એરિયામાં જેમ કે ભાવનગરની વાત છે, અમદાવાદની, હવે સિટી એરિયામાં કામ કરવું વધારે કેમ ગમે છે લોકોને? કારણ કે રૂરલ એરિયામાં અમુક લોકોને એવું હોય છે કે પૂરતી પ્રેક્ટિસ નથી મળતી ને અમુક લોકોને ત્યાંનું વાતાવરણ નથી ગમતું, એવું હોય છે. હું ભરૂચનો છું પણ મારે એમબીબીએસ પછી પીજી કરવાની ઈચ્છા છે, તો હું નીટ પીજી આપીને અમદાવાદમાં જઈ ટ્રાય મારીશ પીજી માટે, કોલેજ માટે. જે રીતે વાત કરીએ કે ગવર્નમેન્ટ બોન્ડ ઉપર 3 વર્ષ માટે 5 વર્ષ માટે રૂરલ એરિયામાં મોકલતા હોય છે, તો તમને રૂરલ એરિયામાં જવું પસંદ પડશે કે પછી અર્બન એરિયામાં જ કામ કરશો? એ તો હવે જેવા સર્કમસ્ટેન્સીસ હશે એ પ્રમાણે વિચાર નક્કી થશે. તમારું પ્રેફરન્સ કયું સિટીનું સૌથી પહેલું રહેશે? અમદાવાદનું જ રહેશે, કારણ કે અહીં સારી કોલેજ ને પેશન્ટ મળે. અને એમબીબીએસ પૂરું થયા પછી પહેલાં તો નીટ પીજીની તૈયારી કરવાની, એમાં પીજીમાં એડમિશન લેવાનું, અને આ ઉપરાંત પીજી બાદ મારી ઈચ્છા પહેલાં તો અમદાવાદમાં સેટલ થવાની છે, કારણ કે અમદાવાદમાં એક્સપોઝર વધારે મળે છે, આપણને વધારે પેશન્ટ્સનું એક્સપોઝર મળી શકે છે. અને આ ઉપરાંત રૂરલ, તમે રૂરલની ને ગવર્મેન્ટની વાત કરો છો, તો એ બાબતે ગવર્મેન્ટ એ સમયે કેવી સ્કીમ પૂરી પાડે છે, આપણને કેવી ફેસિલિટી આપે છે, એના ઉપર ડિસાઈડ કરી શકીએ આપણે કે મારે ગવર્મેન્ટમાં જોબ કરવી છે કે પછી ખાનગીમાં જોબ કરવી છે. જે રીતે ગવર્મેન્ટની વાત કરીએ, ગવર્મેન્ટ 5 લાખના બોન્ડ એમબીબીએસ સ્ટુડન્ટ માટે ભરાવતા હોય છે અને 10 લાખના બોન્ડ જે પીજી સ્ટુડન્ટ માટે ભરાવતા હોય છે અને એ લોકોને રૂરલ એરિયામાં ટ્રાન્સફર કરતા હોય છે, તો રૂરલ એરિયો ન પસંદ આવે એનું કારણ શું હોય છે, મોટા ભાગે શું રીઝન હોઈ શકે? એની પાછળના મુખ્ય કારણમાં એક તો એ રૂરલ એરિયા ખાતું આપણા ઘરથી દૂર હોઈ શકે છે, આ ઉપરાંત આપણું પોતાનું ડેવલપમેન્ટની રીતે જોઈએ કે પેશન્ટને એક્સપોઝરની રીતે જોઈએ, પછી બધી ફેસિલિટીની રીતે જોઈએ, આપણું એજ્યુકેશન જોઈએ, આપણું ફેમિલી સેટલમેન્ટ કરવાનું હોય, તો એ બધી બાબતોમાં આપણે રૂરલ કરતાં સિટી એરિયાને વધારે પ્રિફર કરતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે એમબીબીએસ ડૉક્ટરની જો વાત કરીએ તો કેમ તેઓ અંતરિયાળ વિસ્તાર, ગ્રામીણ વિસ્તારમાં કામ કરવા તૈયાર નથી. મહત્વની બાબત એ છે કે કરોડોના ખર્ચ કર્યા બાદ પણ આરોગ્ય વિભાગમાં એમબીબીએસના જે તબીબો છે તેમની ઘટ યથાવત છે, ત્યારે રાજ્ય સરકાર આ અંગે યોગ્ય પગલાં ભરશે કે કેમ, ગામડાઓમાં તબીબો પહોંચાડવા માટે નક્કર પગલાં લેશે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. પોલ ખોલમાં આજે અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.